એશિયામાં સૌથી મોટી સોડા એસની કંપની ધ્રાંગધ્રા શહેરમાં આવેલી છે. અહીં અસંખ્ય લોકોને રોજગાર પૂરું પાડતી કંપનીના લેબરો દ્વારા વિરોધનો વંટોળ ઉભો કરાયો છે. એશિયામાં સૌથી મોટી સોડા એસની કંપની ધ્રાંગધ્રા શહેરમાં આવેલી છે. અહીં અસંખ્ય લોકોને રોજગાર પૂરું પાડતી CW કંપનીમાં લેબરો દ્વારા નિર્ધતોનો વંટોળ ઉભો કરવામાં આવ્યો છે, જેમાં ધ્રાંગધ્રા DCW કંપની દ્વારા કામદારોનું શોષણ થતું હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ લેબરોનું કહેવું છે કે કંપની દ્વારા તેઓને કેટલાય વર્ષોથી રાખવા છતાં હજુ સુધી કાયમી કરાયા નથી અને તેઓને દરરોજનું ભથ્થું પણ ઓછું આપવામાં આવે છે, જ્યારે કંપની દ્વારા એક માસમાં માત્ર 10 કે 15 દિવસ જ આ લોકોને કામ આપી બાકીના દિવસોમાં પાછા મોકલી દેવામાં આવે છે, જેથી તેઓને પૂરતી એક માસની હાજરી મળતી નથી. તેમ કંપનીના લેબરો દ્વારા રોજગાર ભથ્થું વધારવું જોઈએ. વર્ષોથી કામ કરતા લોકોને સિનિયોરિટી આપી લેબરોને સેફ્ટીના સાધનો પૂરા પાડવા સહિતના પ્રશ્નો સાથે આંદોલન છેડી આગામી 24 કલાકમાં તેઓની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ધ્રાંગધ્રા DCW વર્કર્સમાં જે 100 થી વધારે લેબર કામદારો કામ કરે છે, જેનું લઘુત્તમ વેતન 320 રૂપિયા છે. કોન્ટ્રાક્ટવાળા લોકો આ લોકોને 120 રૂપિયાથી 270 રૂપિયા તરીકે ચૂકવે છે. તો આ લોકોને લેબરોની એવી માંગણી છે કે અમને લઘુત્તમ વેતન મળે, ESI PF અમને કપાય, 20 દિવસથી વધારે અમને મળે, અને આકસ્મિક રીતે કોઈ પણ લેબરનું મૃત્યુ થાય DCW અંદર તો એમના ઘરમાંથી એક પરિવારમાં એક કાયમી તરીકે નોકરી લેવામાં આવે, અને વખતો વખતના જે ભથ્થા છે અને એના મહત્તમ જે મહેનતાણું છે એ આપે, અને આકસ્મિક રીતે મૃત્યુ પામેલા વ્યક્તિને એને જે મેક્સિમમ જોગવાઈ હોય છે DCW એ એક વેતન તરીકે આપે, આવી એક અમારા જબ સમગ્ર લેબર વતી એની બધાની માંગણી છે. અને આ માંગણી જો 24 કલાકમાં લેખિતમાં કોઈ પૂર્ણ નહીં કરે તો અમે જન આંદોલન કરશું અને લોકતાંત્રિક રીતે અમે જન આંદોલન કરશું. તમામ લેબરો અને સિનિયોરિટી પ્રમાણે બધાને કાયમી કરવામાં આવે આવી માંગ છે. ડબલ્યુનો કર્મચારી છું હું, છેલ્લા 25 વર્ષથી અહીં નોકરી કરું છું, મારી પૂરી હાજરી ક્યારેય ભરી નથી. હાલ લોકો DCW વાળા મારું શોષણ કરી રહ્યા છે, એનું અનુસંધાન અત્યારે મારા લેબરો સાથે રહી અને હું હડતાલ ઉપર બેઠો છું. શાહરૂખ સિપાહીનો રિપોર્ટ, ધ્રાંગધ્રા.